અમદાવાદથી 150 કિલોમીટર દૂર આવેલી છે એક જગ્યા જે ઘેરાયેલી છે વૃક્ષો, નદી, ઝરણા, પ્રાકૃતિક ધોધ અને પૂર્વાચીન વસ્તુઓથી. તો મિત્રો, તમે વિચારતા હશો કે એ વળી કઈ જગ્યા હશે. તેનું નામ છે બાકોર. આ પ્રવાસની શરૂઆત થઈ સવારે 6 વાગે. બસમાં જે નાચતા કૂદતા કઈ રીતે અમે બાકોર પહોંચી ગયા તેની ખબર જ ના રહી. એક તો વરસાદનો માહોલ અને આજુબાજુના ગામમાં થયેલો લીલોછમ પાક એક અદ્ભુત કથહુલ પણ કરતું હતું. અમે પહોંચ્યા અને તરત જ સવારમાં બ્રેકફાસ્ટ આપવામાં આવ્યો. જમવા માટેની જે જગ્યા હતી વૃક્ષોથી ઘેરાયેલી, એકદમ ઠંડી અને શીતળ. ત્યાર પછી બધાને ભેગા કરીને ફોલિંગ કરવામાં આવ્યું. અમે જાણી લાગતું હતું કે એક દિવસ આર્મીની ટ્રેનિંગમાં આવી ગયા છીએ. તેની શિસ્તા અને તેની યુનિટી વિશે અમને સમજાવવામાં આવ્યું. તેમાં પણ અપાતા નામ આલ્ફા, બ્રાવો, ચાર્લી, ડેલ્ટા એટસેટ્રા, બસ આ બધા નામો અમને આર્મીમાં હોવાની ફિલિંગ જગાવતા હતા. હવે એ સમય આવ્યો જે ક્ષણની અમે રાહ જોઈને બેઠા હતા. ટ્રેકિંગ ઇન ધ જંગલ. મને સૌથી વધારે એ વાતની મજા આવી કે આમાં નાના ભૂલકાઓથી લઈને 50-95 વર્ષના લોકો બી છે. સેલ્યુટ છે સાહેબ આ બધા લોકોને. ટ્રેકિંગ કરતાં કરતાં સ્કૂલની એ દિવસોને યાદ આવી ગયા. લાઇનમાં ચાલો છોકરાઓ, લાઇનમાં. ટ્રેકિંગમાં લીધેલી એ બધી મારી સેલ્ફીઓ આજે પણ સાચવેલી છે અને તે જોતાં મને એ સમય યાદ આવે છે. ટ્રેકિંગની વચ્ચે અપાતું તેમનું ગાઈડન્સ પણ ખૂબ સારું હતું. તેનાથી જ મને પોઝિટિવિટી મળી છે કે જાણે હું જ શક્તિવાન છું એવું લાગતું હતું. બીજું બધું તો ઠીક છે, પણ એક બાજુ આ તળાવ, લીલાછમ વૃક્ષો, ખુલ્લા મેદાન, આ જગ્યાઓ અને તેમાં પણ પક્ષીઓના કલરવ, આ સાંભળવાની સાથે જ હું જાણે સ્વર્ગમાં પહોંચી ગયો હોઉં. ત્યાં કરેલું રોક ક્લાઇમ્બિંગ આજે પણ મને યાદ આવે છે. મેં ફક્ત આ વસ્તુ ટીવીમાં પહેલાં જોયું હતું. એના પછી અમે તિરંગબાજી અને રાઇફલ શૂટિંગ કર્યું. ત્યાર પછી બપોરનું ભોજન લઈને અમને બધાને એ જગ્યાએ લઈ જવામાં આવ્યા કે જેની અમે સૌથી વધારે રાહ જોયા હતા. કુદરતી ઝરણું અને ધોધ. આ ધોધ ભલે નાનો હતો, પરંતુ તેના નીચે ઊભા રહીને મને વિશ્વના બધા જ ધોધની અનુભૂતિ થતી હતી. અને ખાસ તો મને બાહુબલી મૂવીના પેલા સીનની યાદ આવી ગઈ. શું નજારો હતો હું મારા શબ્દોમાં પણ વર્ણવી ના શકું. ત્યાર પછી ફરી એકવાર અમે રિસોર્ટમાં આવ્યા અને તરત જ ધડામ કરીને સ્વિમિંગ પૂલમાં ડૂબકી લગાવી. એક બાજુ આ ચાય નાસ્તો હતો અને બીજી બાજુ આ સ્વિમિંગ પૂલમાંથી બહાર નીકળવાનું મન જ નહોતું થતું. શું મજા કરી છે મેં અને બધાએ સ્વિમિંગ પૂલમાં નાચવા, કૂદવાની, ગુલાટીઓ મારવાની, તરવાની અને એ પણ આવા જન્નતવાળા વાતાવરણમાં. તો મિત્રો, જો મારો આ અનુભવ તમને સારો લાગ્યો હોય અને તમે પણ આવી ટ્રીપમાં જવાનું વિચારી રહ્યા હોવ તો કોન્ટેક કરો જૂનું ટ્રેકિંગ અને પ્લીઝ આ વિડીયો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ, ધન્યવાદ.